ધોરાજી ઉપલેટા જામકંડોરણા તાલુકાઓમાં ધોધમાર વરસાદ બાદ ખેતરમાં તારાજી સર્જાઈ હતી અને ખેતરો બેટમાં ફેરવાયા હતા. ત્યારે પાકમાં ધોવાણ થયું હતું, સાથે જ ઘાસચારો પણ ધોવાઈ જતા હાલ સૌરાષ્ટ્ર ગુજરાતના ઘણા વિસ્તારોમાં અનરાધાર વરસાદ બાદ તમામ પાકોની સાથે ઘાસચારાનું પણ ધોવાણ થઈ ગયું છે, જેને લઈને પશુપાલકોની ચિંતા વધી છે. જે ઘાસચારો 70-80 રૂપિયામાં મણ મળતો હતો તેનો ભાવ 100 રૂપિયાને પાર ચાલ્યો ગયો છે, જેના કારણે પશુપાલકોની ચિંતા વધી છે. પશુપાલકોને પોતાના પશુઓને શું ખવડાવવું એ પણ મોટો સવાલ ઉભો થયો છે. હજુ ચોમાસું સત્ર ચાલુ છે, જો આમને આમ ધોધમાર વરસાદ સતત પડશે તો હજુ પણ ઘાસચારાના ભાવ વધી શકે છે, ત્યારે પશુઓને શું ખવડાવવું એ ચિંતા પશુપાલકોને સતાવી રહી છે. પશુપાલકો અને માલધારીઓ હાલ ઘાસચારામાં 2-3 ભાવ વધારાથી ચિંતિત થઈ ગયા છે અને ઘાસચારાનો ભાવ વધી રહ્યો છે, તેના કારણે અન્યના ભાવ પણ વધી જશે તેવી હાલ ભીતિ સેવાઈ રહી છે. મારું નામ રામજીભાઈ ભરવા. પોઝિશન આ ચોમાસાના હિસાબે આવી પોઝિશન છે. અને લીલાના ભાવ 100 રૂપિયા છે, 150 રૂપિયા છે, 200 થાય, 300 થાય. હજી 5 દિવસ આવું હું ચાલુ રહ્યું હતું. પાટણ અમારે ભેંસુને ખવડાવવાની મોટી તકલીફ છે. ભેંસુ 30 છે, નાના મોટા છે મારી. વધારો એટલે વાત તમે જવા દો. અત્યારે વધારો બધું રીતે સારું છે, પણ કસાયતના હિસાબે છે એને અમે ગણતા રહી ગયા છે. વરસાદ એવડો પડ્યો છે, બધું જોઈ નથી. આટલી મોંઘી મકાઈ છે તો અમે સાહજ કરીશું. અમે આડા અવડા પૈસા કરીને અમારી ભેંસુને ખવડાવી. તમારો જીવ તો અમારે કેમ રહેવું? માંગ તમારી, અમારી સરકારમાં એટલી માંગ છે, કઈક અમને રાહત કરી દીધું. અમારે અમને રાહત કરશે તો દૂધ બધા 50-60 ભાવનું વેચા હે. દૂધના 100 રૂપિયા 150 રૂપિયા લીટર કરવાનો વિચાર છે. આખી 5-5 થઈ ગયા છે, અહીંયા કોઈ નડતું નથી. આમાં તકલીફ આવે, અમે કરવું શું? અમારે જીતેન્દ્રભાઈ કોરાટ, લીલાપીઠ, ધોરાજી, રાજકોટ જિલ્લાની અંદર મુશળધાર વરસાદ હોવાને કારણે ઘાસચારાની આવક ઓછી છે, જેના કારણે ગુજરાતથી ચારો મગાવી અને ધોરાજીની અંદર વેપાર કરવો પડે છે. તેમાં 10-20% ભાવ વધારો પણ કરવો પડે છે, કારણ કે તણાઈ અને ખેંચાણ વધી જાય છે, ભાડા ભત્તા વધી જાય, એના કારણે ચારો અત્યારે મોંઘો વેચાઈ રહ્યો છે. તો હાલ ધોરાજીની અંદર પશુપાલકોને એમ જણાવવામાં આવે છે કે અત્યારે 5-10 રૂપિયા વધારો આવ્યો હોય તો વિના સંકોચે ઢોરને ભૂખા ના રાખતો અને ખવડાવજો. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીજા, ધોરાજી.